सिर पर मुकुट धारी नंदी पर शोभे सवारी उंझा शेर धाम वाड़ी उगमना द्वार वाड़ी ताड़का सुर ने मार नारी कड़वा कुल ने तार नारी नवखंड नारायणी नव दुर्गा माहेश्वरी भोली भवानी तेत्रीस करोड़ देवतानी देवी कड़वा पटेल नी कुल देवी राजमाता राजेश्वरी श्री उमिया माता जी ने घणी खम्मा श्री उमिया माता जी ने घणी खम्मा श्री उमिया माता जी ने घणी खम्मा। सभाना प्रमुख तरीके रामचंद भाई गोदड़ भाई कर्णावत ने हूँ आमंत्रण आपू छू। अंबालाल भाई नो टेको छे। સભાના આજની સભાના પ્રમુખશ્રી રામચંદભાઈ, અન્ય મંચસ્થ મહાનુભાવો, આમંત્રણને માન આપીને પધારેલ કર્ણાવત પરિવારના ભાઈઓ બહેનો વડીલો, આજે આપણી આ નવમી સાધારણ સભા છે, કુટુંબ સાથેની સભા ગણેશપુરામાં રાખી છે। મારે ખાસ એક વાત કરવી છે કે આપણને એક નવી દિશા મળી છે। સુરજપુરા અને ગણેશપુરા બંને બધા પરિવારોએ, સુરજપુરાના પરિવારોએ પહેલાં ગઈ સાલ એટલે એક સાત 18માં આખો પ્રોગ્રામ એણે સ્પોન્સર કર્યો હતો, જે આપણે યુવા સ્નેહ મિલન રાખ્યું હતું અને બધો જ ખર્ચો એમણે ઉપાડ્યો હતો। એને અનુસરીને ગણેશપુરાના પણ આપણા જે 38 કુટુંબો છે અહીંયા, એ લોકોએ પણ પ્રેરણારૂપ કાર્ય કર્યું છે, ખરેખર ધન્યવાદને પાત્ર છે। એ બધાને હું સેલ્યુટ કરું છું અને એ લોકોએ આ આખો પ્રોગ્રામ સ્પોન્સર કર્યો છે, એમનો ખૂબ ખૂબ આભાર। આમાંથી આપણે પ્રેરણા લેવાની છે કે જો પરિવાર માટે આપણે શું કરી શકીએ। આ લોકોનું જે યોગદાન છે, એવું યોગદાન ભવિષ્યમાં બીજા પરિવારો પણ એમાંથી પ્રેરણા લે એવું આશા રાખું છું। મને આ પરિવારોમાં ખેલદિલી, ખુમારી, ખુદદારી અને જિંદાદિલી દેખાય છે। એમના અમીર અને સમીર પ્રમાણિકતા અને પુરુષાર્થથી કસાયેલા છે। ખરેખર તો એ લોકો બધા બિરદાવાને લાયક છે। આજે આપણી પાસે ત્રિવેણી સંગમ થયો છે, અહીંયા જુદી જુદી શક્તિઓનો જમાવટ થયો છે। યુવા શક્તિ છે, નારી શક્તિ છે, ઉદ્યોગ શક્તિ છે, વહીવટી શક્તિ છે અને મારા યુવાનો બંધુ અને ભગિનીઓ કે જે વિકાસના તપસ્વી છે, ઓજસ્વી અને તેજસ્વી છે, એ લોકોને આગળ ભવિષ્ય બનાવવાનું છે। સ્કાય ઇઝ ધ લિમિટ, જો માણસ પુરુષાર્થ કરે તો ગમે તે વસ્તુ એ મેળવી શકે છે। અને એટલા માટે અવારનવાર જો આપણે આવી મિટિંગો કરીએ અને પ્રેરણારૂપ કાર્ય કરીએ તો 100% એનું રિઝલ્ટ મળતું હોય છે। અને કોઈપણ વસ્તુ માણસ જે ધારે ને તો એ કરી શકે। એક દાખલો આપું કે બરોડામાં એક ડૉક્ટર દોશી છે, 1993માં એમણે 300,000 કેટરેક એટલે મોતિયાના ઓપરેશન કર્યા, કોઈ પણ ફી લીધા વગર। પછી કોઈએ પૂછ્યું કે તમે સાહેબ આ બધા પૈસાનું વ્યવસ્થા કેવી રીતે થાય છે, તો એમના જે આસિસ્ટન્ટ હતા એમણે વાત કરી કે દોશી સાહેબ કોઈ દિવસ પૈસાને હાથ અડાડતા નથી, અમે અમારું ક્લિનિક ખોલીએ ત્યારે નીચે બીજા દિવસે કેટલા ચેક પડ્યા હોય અને એ ચેક 5,000 થી તે 50,000 સુધીના ચેક અમે જોયા છે। એટલે જો માણસ ધારે અને એનો ઈરાદો સારો હોય તો કોઈ વસ્તુ નડતી નથી। રિસોર્સિસ હેઝ ટુ કમ હિયર, તમારી પાસે બધી જ શક્યતાઓ આવી જતી હોય છે। મિત્રો, આપણે બધા પટેલ છીએ, પટેલ એટલે પડકારોને પછાડે એનું નામ પટેલ, આફતને અવસરમાં બદલે એ જેની આવડત હોય એને પટેલ, જે જમવા પોતે જમે એના કરતાં બીજાને જવાડવામાં વધારે રસ હોય એનું નામ પટેલ, પોતાનું મન કદાપી સંકુચિત ન રાખે। તમે ગામડામાં કે ગમે ત્યાં પટેલના ઘેર જજો તો ચા પાણી કે જમ્યા સિવાય તમને નહીં આવવા દે, અને બીજા કોઈના ત્યાં જશો તો ખાલી રસ્તો જ બતાવી દેશે કે અહીંથી અહીં તમે જતા રહો,
આ પટેલોનું મનોબળ છે, પટેલોની શક્તિ છે, અને એ શક્તિ ખરેખર બિરદાવવા લાયક છે. પટેલ શબ્દ છે ને PATEL, અંગ્રેજીમાં પી એટલે પેશોનેટ એટલે ધૈર્ય, ગંભીર. પટેલ હંમેશા ગંભીર અને ધીરજવાળો હોય. એ ફોર એનાલિસિસ એટલે પૃથ્થકરણ કરે, કોઈપણ વસ્તુનું એનાલિસિસ કરે અને પછી આગળ વધે. ટી ફોર ટેકનોસેવી, ટેકનોસેવી એટલે જે મોડર્ન અત્યાર આધુનિક સાધનો છે એનો સદુપયોગ કરે. ઈ ફોર એનર્જી, એનર્જી એટલે કાર્યક્ષમતા, શક્તિ. આપણા બાપદાદાઓ 24 કલાક મજૂરી કરતા હતા. અત્યારે સારું છે કે આપણે 2 પાંદડે થયા છીએ, બાકી એ વખતે બિચારા ઠંડી અને વરસાદમાં પાણ જ કરતા હતા. કેટલી મહેનત કરતા હતા, કેટલી એનર્જી એ લોકો વાપરતા હતા. અને એલ ફોર લવ, પ્રેમ. પટેલના ત્યાં જ પ્રેમ મળશે હંમેશા. પટેલ આપવામાં જ સમજે છે, એનો હાથ હંમેશા ઉપર જ રહે છે, કોઈ દિવસ એનો હાથ નીચે નથી હોતો. આ પટેલોની તાકાત છે. બીજી એક મારે જાહેરાત કરવી છે કે આપણે 10 અને 12ના જે ઇનામો છે એ ઇનામોનું દર વર્ષે દાતા મળી રહે છે. હવે આવતી સાલના દાતા આપણા જ સ્પીકર, આપણા જ એન્કર ભગવાનભાઈ, એમના દીકરા ડૉક્ટર સાવન ભગવાનભાઈ કર્ણાવત, એમના તરફથી 10 અને 12ના ઇનામ અને શિલ્ડ બંને આવતીકાલ આપણને મળવાના છે. હવે એ પોતે નિયોનેટોલોજિસ્ટ છે એટલે નવજાત શિશુના નિષ્ણાત છે. પીડિયાટિશિયન થયા પછી એમાં વધારે સુપર સ્પેશિયાલિટી કરી છે અને એ અમદાવાદમાં સ્થિર થવાના છે. અને અત્યારે હોસ્પિટલનું કામકાજ હોવાથી આવી શક્યા નથી, એટલે એમના કુટુંબને હું બિરદાવું છું. અત્યાર સુધીમાં આપણે 2 વર્ષ, મને મારો કાર્યકાળ આ બીજું વર્ષ પૂરું થશે, તો એમાં આપણે છે ને જે પૈસા આપણી પાસે છે એ આપણે 1.25% અંદર વેચીએ છીએ, અને એનું જે વ્યાજ આવે એનો આપણે સદુપયોગ કરીએ છીએ. તો એ વ્યાજનો 31/3/2018 એ દરમિયાન મેડિકલ સહાય માટે આપણે 85,000 રૂપિયા આપ્યા છે. શિક્ષણ સહાય 39 બાળકોને 1,18,400 રૂપિયા આપ્યા છે. વિધવા સહાયમાં 25,000 રૂપિયા આપ્યા છે. અને શિક્ષણની લોન જે 0% ઇન્ટરેસ્ટ, કોઈ વ્યાજ લેવાનું નહીં, એ સ્ટુડન્ટ ભણી રહે ત્યારે પરત કરે, 2,20,000 રૂપિયા આપ્યા છે. આ ગયા વર્ષની વાત છે. 1/4/18 થી 31/3/19 એટલે હમણાં માર્ચ મહિનો પૂરો થયો ત્યારે આપણે મેડિકલ સહાય 20,000ની આપી છે. શિક્ષણ સહાય 1,96,100 રૂપિયાની આપી છે, એમાં 57 બાળકોએ લાભ લીધો છે. વિધવા સહાય 25,000 આપી છે અને શિક્ષણની લોન 2,90,000 આપી છે. એટલે આ શિક્ષણની લોન તો પરત આવશે, બાકીના પૈસા આપણે મદદરૂપે આપ્યા છે. હવે આજના પ્રસંગે ખરેખર તો થોડા સંકલ્પો કરવાની જરૂર છે આપણે બધાએ, કારણ કે જો આર્થિક રીતે આપણે સક્ષમ બનવું હશે તો ખર્ચાઓ ઘટાડવા પડશે. ઘણા ખર્ચાઓ વેસ્ટ જતા હોય છે. તમે 5,000 માણસોને જમાડો, એ ખર્ચો વેસ્ટ ગયો. એના કરતાં તમે શિક્ષણમાં મદદ કરો, મેડિકલમાં કોઈને વિધવા સહાય કરો, અથવા તો કોઈ દીકરા દીકરીઓ છે જેની આર્થિક પરિસ્થિતિ સારી નથી અને દત્તક લો, એની પાછળ પૈસા ખર્ચો. આવી રીતે વેસ્ટ પૈસા કરવાનો કોઈ મતલબ નથી અને ત્યાં સુધી પટેલ સમાજ કોઈ દિવસ ઉપર આવશે નહીં. એટલે આપણે એક સંકલ્પ કરવાનો છે કે સમૂહ લગ્નમાં જોડાવવું, અને સમૂહ લગ્નમાં જોડાયા પછી ઘરે કોઈ પ્રસંગ કરવો નહીં. સમૂહ લગ્નમાં એક બાજુ જોડાઈ છે ને 2 બાજુ 2,500 કે 3,000નું રસોડું બને એનો કોઈ મતલબ નથી. પછી સમૂહ લગ્ન કરવાવાળાનો કોઈ ઉત્સાહ રહેતો નથી. લેવડ દેવડના હિસાબો પણ ખરેખર શૂન્ય થઈ જવા જોઈએ. કોઈ પણ પ્રસંગ હોય તો કોઈ લેવડ દેવડ નહીં, આવવાનું, જમવાનું, મળવાનું. અને કોઈ પણ પ્રસંગ હોય તો લિમિટેડ સંખ્યા હોવી જોઈએ. આપણે તો કોઈ સંખ્યાનો હિસાબ, નાનો પ્રસંગ હોય તો 1,000, 1,500, 2,000 માણસો. અને અત્યારે તો રિંગ સેરેમની નવું નીકળ્યું છે કે વિંટી પહેરાવો અને લગ્ન જેટલો ખર્ચો કરે, 1,000 માણસોનું આમંત્રણ આપે. આ બધું આપણું ક્યાં જશે અને એ બધા પૈસા વેસ્ટ જાય છે. એના કરતાં તમે એને શિક્ષણમાં લગાવો, મેડિકલ સહાયમાં લગાવો, આધુનિક હોસ્પિટલો બનાવો કે જેથી જે લોકોને જરૂરિયાત છે એને લાભ મળી શકે. હવે આપણો સમાજ અત્યારે ત્રિભેટે ઊભો છે. શિક્ષણમાં આપણે ખાસી એવી પ્રગતિ કરી છે. એવું નથી કે 25 વર્ષ પહેલાં જે શિક્ષણ હતું એમાં અત્યારે આપણો સારો પ્રગતિ થઈ છે.
આધુનિક સાધનો ઉપકરણો જે છે એમાં પણ લેટેસ્ટ ઉપકરણો આવ્યા છે. મોબાઈલ આવી ગયો, ફેસબુક, વોટ્સએપ, ઇન્ટરનેટ, લેપટોપ, આ બધા સાધનો આવ્યા છે. ત્રીજી વસ્તુ કે આર્થિક રીતે પણ આપણે સદ્ધર થયા છીએ, પણ સાથે સાથે શિક્ષણ વ્યાપર્યો, પણ એમાં ખરેખર તો કેટલા શિક્ષિત છે કે જે અંધશ્રદ્ધામાં નથી માનતા, જે ખોટા ખર્ચામાં નથી માનતા. કેળવણીનો અભાવ છે. શિક્ષણ ડિગ્રી લીધી, પદવી લીધી, પણ કેળવણી નથી. જ્યાં કેળવણી ના હોય ત્યાં પછી આ ડિગ્રીનો કોઈ મતલબ રહેતો નથી. આધુનિક સાધનો વધ્યા પણ એનો દુરુપયોગ થાય છે, સદુપયોગ કરવો જોઈએ. લેટેસ્ટ ટેકનોલોજી છે એનો હંમેશા માણસના વિકાસમાં થવો જોઈએ. એના બદલે આપણે એ કઈ રીતે નુકસાન કરે એ રીતે યુઝ કરીએ છીએ. અને આર્થિક રીતે આપણે સદ્ધર થયા છીએ, પણ સાથે સાથે સેવાળા એવા કેટલા કુટુંબો છે કે જેમની આર્થિક પરિસ્થિતિ સારી નથી, અને એ એમના ત્યાં સુધી આપણી મદદ પહોંચવી જોઈએ. પછી એ મેડિકલની હોય, શિક્ષણની હોય કે આર્થિક હોય, અને ત્યાં સુધી આવા જે છેવાડાના પરિવારોને આપણે ઇન્વોલ્વ નહીં કરીએ, આપણી સાથે નહીં જોડીએ, તો આપણા વિકાસનો કોઈ મતલબ રહેતો નથી. બીજી વસ્તુ કે સમાજમાં સુખી પરિવાર એના માટે શું કરી શકાય, અથવા એની 7 સ્ટેપ્સ છે. પહેલું સ્ટેપ છે વ્યક્તિત્વનો સ્વીકાર. તમારા કુટુંબમાં તમારા મા બાપ છે, જેવા છે એવા સ્વીકાર. તમે ભલે મોટી ડિગ્રી લઈને ફરતા હો, પણ તમારા મા બાપ અભણ છે, એમનામાં આવડત ઓછી છે, જેવા છે એવા સ્વીકારો. સાસુએ વહુને જેવી છે એવી સ્વીકારે, વહુએ સાસુને જેવા છે એવા સ્વીકારે, તો કોઈ દિવસ આ ઘરેલુ પ્રોબ્લેમ થશે જ નહીં. જવાબદારીની વહેંચણી, જવાબદારીની વહેંચણી કરતાં એકબીજાને અંદર સમજીને વહેંચણી કરવી જોઈએ. આપણે એમ માનીએ છીએ કે સ્ત્રીનું કામ એટલે બાળકોને મોટા કરવા, ઘરની સંભાળ રાખવી, પુરુષનું કામ એટલે ફક્ત કમાવવું, એવું નથી. અત્યારે લેડીઝમાં પણ શિક્ષણનો વ્યાપ ખૂબ વધ્યો છે. અત્યારે તો છોકરાઓ કરતાં છોકરીઓ સારા પર્સન્ટેજ લાવે છે, સારા રેન્ક લાવે છે, અને સારી જગ્યાએ નોકરી કે કરતી હોય છે. ત્યારે એ વખતે પણ સમજીને જવાબદારીની વહેંચણી કરવામાં આવે, અને કોઈ ગુરુત્વાગ્રંથિ ન રાખવામાં આવે કે હું ક્વોલિફાઈડ છું અને તું ક્વોલિફાઈડ નથી, તો પછી આ ગેપ કોઈ દિવસ પૂરાશે નહીં. એટલે જવાબદારીની વહેંચણી સમજીને કરવામાં આવે. સ્વભાવ અને વર્તનમાં પરિવર્તન. આપણા કુટુંબમાં શું થતું હોય છે કે શંકાશીલ સ્વભાવ હોય, કંઈ પણ નાની નાની બાબત હોય તો શંકા કરવામાં આવે. જો આ શંકા એક મોટા મોટો રોગ છે, દૂષણ છે. શંકા ન થવી જોઈએ. અને વર્તનમાં પરિવર્તન, બાળકો છે ને વડીલોના વર્તન પરથી શીખે છે. અત્યારે જે શાળામાં સમસ્યારૂપ બાળકો છે એનું કારણ છે વડીલો. વડીલોની જે રીતભાત છે એમાંથી જ એ લોકો બાળકો શીખતા હોય છે. એટલે વર્તન અને સ્વભાવમાં પરિવર્તનની જરૂર છે. દીર્ઘદ્રષ્ટિ, લાંબી દ્રષ્ટિ કે 25 વર્ષ પછી શું થશે એનું અત્યારથી આયોજન કરવું પડે. અને એ પણ પુખ્ત વયના છોકરા હોય તો એમને પણ ઇન્વોલ્વ કરો. તમે મા બાપ તરીકે એકલા નિર્ણય લો એ વ્યાજબી નથી. દીર્ઘદ્રષ્ટિ, 25 વર્ષ પછી આપણે શું, આપણા સમાજનું શું થશે, કઈ ટેકનોલોજી આવશે, આપણે કયા રસ્તે જઈ રહ્યા છીએ, એમાં બધા જો ગ્રુપમાં બેસીને ચર્ચા કરે તો 100% એનું સારું પરિણામ આવી શકે. સારા મિત્રોની સોબત. ખરેખર જો મિત્ર સારો હોય ને તો સગાની ગરજ સારે. સારું વાંચન, વિચાર અને વિસ્તાર. આપણા ઘરમાં ધાર્મિક પુસ્તકો કેટલા આપણે રાખીએ છીએ કે જેમાંથી આપણને કંઈક દિશા મળી શકે. અને વડીલ જો ધાર્મિક પુસ્તક વાંચતો હશે તો એનું બાળક શીખશે, અને તો જ એને અનુસરશે. માફ કરવાની ટેવ. ગમે તેવી ભૂલ હોય પણ જો માફ કરી દેવામાં આવે તો 100% એનું સારું પરિણામ મળતું હોય છે. કારણ કે માફ કરો એટલે તમે ક્લીન થઈ ગયા, સામેવાળાને ભલે માફ કરવું હોય તો ના કરે. એક એક્ઝામ્પલ છે, એક ભાઈને ઢીંચણ દુખતો હતો. ઢીંચણનું ખૂબ દવા લીધી, ની પેઇન થયું.
પછી રિપ્લેસમેન્ટ કરાવ્યું, જોઈન્ટ બદલ્યો, પણ દુખાવો ગયો નહીં. તો કે હવે શું કરવું? પછી બધા ડૉક્ટરે કીધું કે તમે સાયકેટ્રિસ્ટ એટલે માનસિક રોગોવાળાને મળો. તો માનસિક રોગોવાળા એટલે કે હું ગાંડો છું તો માનસિક રોગોવાળાને મળું? પણ હવે પેઇન સહન નહોતું થતું. પછી નક્કી કર્યું કે ચલો માનસિક રોગોવાળાને મળીએ. તો માનસિક રોગોવાળાએ તો શું કરે, આખી હિસ્ટ્રી લે. ગળસુથી જે છે તમે મોટા થયા ત્યાં સુધી બધી હિસ્ટ્રી તપાસે એ લોકો. તમારા અર્ધજાગ્રત મનમાં ક્યાં ક્યાં વિક્ષેપો પડ્યા છે એ લોકો જાણી લે અને તમને એ પ્રમાણે સલાહ આપે. એટલે એમણે પછી એ કીધું કે ભાઈ તમારે કોઈની સાથે દ્વેષ છે, કોઈની સાથે દુશ્મનાવટ છે, એટલે કે મારે બીજા કોઈની સાથે તો દુશ્મનાવટ નથી, પણ મારા મોટાભાઈ કે જેમને મેં 50,000 રૂપિયા આપેલા હતા પણ એ આપતા નથી, એટલે અમારે આ મન દુઃખ છે. તો સાયકેટ્રિસ્ટે સલાહ આપી કે તમે આજે જાઓ, મોટાભાઈના ત્યાં જાઓ અને કહો કે 50,000 મારે લેવાના નથી, 50,000 હું તમને આપું છું. એટલે પેલો તો ખુરશી પછાડીને ઊભો થઈ ગયો કે આ હું કરી શકું, પાછો જતો રહે છે. પછી અઠવાડિયા પછી પાછો સાયકેટ્રિસ્ટ પાસે આવે છે, કારણ કે પેઇન સહન નહોતું થતું. એટલે સાયકેટ્રિસ્ટે એ જ સલાહ આપી કે ભાઈ તમે તમારા મોટાભાઈને મળો અને એ માણસ 50,000 રૂપિયા લઈ અને મોટાભાઈને ત્યાં જાય છે, ડોર બેલ વગાડે છે, તો મોટાભાઈ એમ સમજે છે કે આ ઝઘડો કરવા આવ્યો છે. પછી એ કહે છે કે મોટાભાઈ મેં તમને પૈસા નહોતા આપ્યા, મારે તમારી પાસે કોઈ પૈસા લેવાના નથી, હું તમને 50,000 રૂપિયા આપવાનો આવ્યો છું. તરત જ મોટાભાઈ એકદમ ઢીલા પડી ગયા કે અરે ભાઈ આવો, આવતું અંદર આવો કે બેસ. અને બંને ઘણા વર્ષો પછી સાથે ચા પીએ છે અને 24 કલાકમાં એમનો ઘૂંટણનો દુખાવો જતો રહે. મેડિકલમાં આને સાયકોસોમેટિક રોગ કહેવાય. 90% બીમારી મગજમાં છે, મગજમાંથી પછી શરીરમાં આવે છે. એટલે જો મગજ તમારું તંદુરસ્ત હશે તો તન પણ તંદુરસ્ત રહેશે. એટલે જેટલા રિલેશન પરિવારમાં સારા રાખીએ આપણે, એટલા આપણે બહુ વધારે સુખી થઈ શકીએ. ઘણીવાર આપણે મુશ્કેલીઓ આવે તો એકદમ ગભરાઈ જઈએ છીએ. એક દાખલો આપું. એક ભાઈ ગાડી લઈને જતા હતા, 10-15 કિલોમીટર ગયા હશે, અને એક બ્રિજ હતો નદી ઉપર, અને ત્યાં એમના ગાડીના પાછલા વ્હીલમાં પંક્ચર પડ્યું. કે હવે શું કરવું? સાંજનો ટાઈમ હતો, કોઈ મદદ મળી શકે એવું નહોતું. પછી તો બે નીચે ઉતરીને ટાયર બદલે છે, ટાયર કાઢે છે અને ટાયરના 4 જે બોલ્ટ હોય ને એ બ્રિજના છેડે મૂકે છે, અને વ્હીલ બદલતા બદલતા એ 4 બોલ્ટ નદીમાં પડી જાય છે. હવે તો મોટો પ્રશ્ન થઈ ગયો, ટાયર કેવી રીતે બદલવું? ત્યાંથી એક સામાન્ય ખેડૂત પસાર થાય છે અને ખેડૂત પછી કે ભાઈ શું પ્રોબ્લેમ છે? પેલા ભાઈને તો ગરમીનો પારો ચડેલો હતો કે તમને શું ખબર પડે, પણ કે તમારો પ્રોબ્લેમ તો મને કહો કે મારું આ ટાયર બદલવાનું છે પણ બોલ્ટ બધા નદીમાં પડી ગયા છે. અરે યાર એમાં શું છે કે તમારા બાકીના 3 ટાયર છે ને એમાંથી એક એક બોલ્ટ આમાં લગાવી દો અને તમારી ગાડી ચાલુ કરીને એથી 10 કિલોમીટર પછી ગેરેજ મળશે, ત્યાં તમારું રિપેરિંગ થઈ જશે. ત્યારે પેલાને ખબર પડી કે એક સામાન્ય માણસે મને એનું રિઝલ્ટ આપ્યું, એનું કારણ શું? તો પેલાએ શું કીધું કે તમે છે ને પ્રોબ્લેમ ઓરિએન્ટેડ હતા, તમે જે સમસ્યા હતી એમાં જ ગૂંચવાયેલા હતા અને મેં સોલ્યુશન ઓરિએન્ટેડ હતું, મેં સોલ્યુશન શું કાઢવું એના માટેનો વિચાર કર્યો. એટલે આપણા પરિવારમાં હોય, કુટુંબમાં હોય કે સમાજમાં હોય, જ્યારે પણ પ્રશ્ન આવે ત્યારે પ્રોબ્લેમને ચિંતન નહીં કરો, એનું સોલ્યુશન કેવી રીતે નીકળાય એ વસ્તુ બેસ્ટ થશે. ઘણીવાર શું આપણે પરમાત્માને માનતા જ નથી. એકવાર ભગવાને દરવાજો ખખડાવ્યો, દરવાજો ખોલે તો કે કોણ? તો કે હું કૃષ્ણ. કયા કૃષ્ણ? વાસુદેવ કૃષ્ણ. કે મારે તમારી સાથે રહેવું છે એમ, અને હું તમારી સાથે રહું પછી તમે તમારો જે ધંધો કરો એ કરજો, દુકાને જાઓ તો પછી ગ્રાહકને એમ કહેજો કે હું બેસ્ટ વસ્તુ વેચું છું, મારી હાજરીમાં કહેજો. કૃષ્ણની હાજરીમાં કોઈ કહેશે કે હું સારામાં સારી વસ્તુ વેચું છું. કોઈ ડીલ થતું હશે બીજા દલાલ સાથે તો એમ કહેશે કે ભાઈ આમાં તો મને કંઈ મળતું જ નથી, કૃષ્ણની હાજરીમાં કહેજો. નહીં કહી શકો. એટલે પરમાત્માને સભાનતાની જરૂર છે. આપણે મંદિરમાં જઈએ કે દર્શન માટે જઈએ પણ એમાં સભાનતાની જરૂર છે. પરમાત્મા તમારી જોડે છે એવી સભાનતા જો આવે તો 100% તમે કોઈ પણ કામ ગલત કરી શકતા નથી. મિત્રો, બહુ ટાઈમ નથી લેતો, મારે સ્વાગત પ્રવચન કરવાનું હતું એટલે વધારે સમય આપનો નથી લેતો અને આપણી સભા જલ્દી એમ મને જલ્દી કરવાની છે. આપણા સ્પીકર પણ આવી ગયા છે,
એટલે હું મારી વાણીને વિરામ આપું છું. આભાર. એ તો હજુ આવશે ને રઘુભાઈ. બોલો મિયા માત કી જય. અમદાવાદથી પધારેલા ડૉક્ટર જાગૃતિબેન અને એમની સાથે આવેલા જીતુભાઈ પટેલ બંને આપણા પરિવારના સદસ્યો છે. જીતુભાઈ પટેલ GPBS અને GPBOમાં સક્રિય કાર્યકર છે અને એમના ફાધરની તબિયત સારી ન હોવા છતાં પણ બેનની સાથે આવ્યા છે. એમનો ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર જાગૃતિબેન જેઓ BSc ગોલ્ડ મેડાલિસ્ટ છે, MSc BEd અને PhD કરેલું છે અને MG સાયન્સ કોલેજમાં એસોસિએટ પ્રોફેસર છે. એમની ઉપલબ્ધિઓ તો ઘણી બધી છે પણ મેઇન ઉપલબ્ધિ આપને હું કહીશ. પૂર્વ મહિલા પ્રમુખ રહેલા છે 84 ગોળના કડવા પાટીદાર સમાજના. યુવા તેજસ્વીની કન્વીનર બહેનો, જે યુવા બહેનો છે એમના કન્વીનર છે સરદારધામમાં. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સક્રિય કાર્યકર છે. ઊંઝા ઉમિયા માતા ટ્રસ્ટ કારોબારી સભ્ય છે અને સન્માન એવોર્ડ તો કેટલા બધા મળે છે. એમને સુવર્ણચંદ્રક મળેલો છે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે. અને AP 1993માં પૂર્વ રાજ્યપાલ સ્વરૂપ સિંહના હસ્તે, બહુ મોટી ઉપલબ્ધિ કહેવાય, મા દીકરી સંમેલન સમાજ ગૌરવ સન્માન એવોર્ડ સરદારધામ તરફથી આપવામાં આવ્યો છે. મા દીકરી વિચાર પ્રણેતા એવોર્ડ એ આપણા પૂર્વ ચીફ મિનિસ્ટર આનંદીબેનના હસ્તે મળેલ છે. ગુજરાત યુનિવર્સિટી હોકી ચેમ્પિયન કેપ્ટન એવોર્ડ મળેલો છે 1993માં. મહિલા ગૌરવ એવોર્ડ માનવ કલ્યાણ મંડળ તરફથી મળેલો છે. નારી સેવા રત્ન એવોર્ડ જાયન્ટ વેલફેર ફાઉન્ડેશન તરફથી મળેલ છે. પાટીદાર મહિલા રત્ન એવોર્ડ પાટીદાર પરિવાર ટ્રસ્ટ અમદાવાદ તરફથી મળેલો છે 2019માં. અને બેટી બચાવો મહાસંમેલનમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સરદારધામ તરફથી એમને એવોર્ડ મળેલો છે. એટલે ઘણી બધી ઉપલબ્ધિઓ એમની છે. અને આ નહીં, આગલા રવિવારે હું ત્યાં ગયો હતો અમદાવાદ, ત્યારે GPBS અને GPBOનો પ્રોગ્રામ હતો. એમાં પણ એમણે બહુ સરસ કાર્યવાહી કરી હતી અને સરદારધામની દરેક પ્રવૃત્તિ સાથે સંલગ્ન છે. એટલે આપણે પહેલાં એમનું સન્માન કરીશું અને પછી એમને આપણે 5 મિનિટ જીતુભાઈને આપીશું અને પછી બેનને આપીશું.